કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાથી દોડધામ મચી ગઈ છે ત્યારે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને એક સાથે ભેગા કરવાની નવી યોજના અપનાવી છે, જેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને નીલ સિટી રિસોર્ટમાં લવાયા છે. ત્યારે આ રિસોર્ટ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુનું છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પહોંચ્યા હતા તો બાકીના ધારાસભ્યો કાલ સુધીમાં રિસોર્ટ પહોંચી જશે, તેમજ લલિત વસોયા અને પિરજાદા પણ રાજકોટના રિસોર્ટ પહોંચ્યા હતા. જુદા જુદા વિસ્તારોના દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન, એ રીતે ત્રણેય ઝોનની અંદર આજે સાંજે સૌ ધારાસભ્યો સાથે મળી આગળની સ્ટ્રેટેજી નેતાઓની હાજરીમાં નક્કી કરવાના છીએ. અને એના અનુસંધાને સૌરાષ્ટ્ર ઝોનના સૌ ધારાસભ્યો અમે અહીં નીલ સિટી રાજકોટ ખાતે ભેગા થવાના છીએ. અમારા પ્રદેશના નેતા પરેશભાઈ ધાનાણી અને અર્જુનભાઈ મોઢવાડિયા પણ અમારી સાથે આવવાના છે. બ્રિજેશભાઈની અમે પણ કલ્પના નહોતા કરતા. હવે કોંગ્રેસની અંદર બે ધારાસભ્યો છે, અમે પારિવારિક સંબંધોથી બધા જોડાયેલા ધારાસભ્યો છીએ. બધા સાથે આજના દિવસમાં મારે પણ વાત થઈ છે, પ્રદેશના નેતાઓએ પણ વાત કરી છે. હું હવે એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં ઝોનમાંથી તૂટે એવી શક્યતાઓ નથી જોતો. અત્યાર સુધી સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્યે પક્ષપલટો કર્યો નહોતો, પણ આજ સવારે જ્યારે મોરબીના ધારાસભ્ય શ્રીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એ સમાચાર આવ્યા, એના પછી અમે એવું નક્કી કર્યું છે કે અમે બધા મળી ને શું આગળની નીતિ ઘડવી એના માટે આજ ભેગા થયા.